આજે રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી અને નાયબ મામલતદાર એચ બી વાઘેલાની ઉપસ્થિતિમાં વરણી કરવામાં આવી હતી, જેમાં ચેરમેન પદ માટે જગદીશભાઈ ગોપાલભાઈ વલોણના નામની દરખાસ્ત માજી ધારાસભ્ય અને ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર પંકજ મહેતાએ કરી હતી, જેમાં રામજી સોલંકીએ ટેકો આપેલ તો વાઇસ ચેરમેન તરીકે ઉર્મિલાબેન વાડીલાલ સાવલાના નામની દરખાસ્ત નશાભાઈ દૈયાએ કરી હતી, જેમને ટેકો અંબાવી કાંજી વાવ્યાએ આપ્યો હતો. રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘના નિરીક્ષક તરીકે પ્રભારી વિકાસ રાજગોર, ચેરમેન તરીકે જગદીશભાઈ વણોલ અને વાઇસ ચેરમેન તરીકે ઉર્મિલાબેન સાવલાનું મેન્ડેટ રજૂ કર્યું હતું. આજે યોજાયેલ બંને હોદ્દેદારોને ઉપસ્થિત આગેવાનો માજી ધારાસભ્ય પંકજ મહેતા, વાડીલાલ સાવલા, નશાભાઈ દૈયા, ડોલરભાઈ રાજગોર, હરિભાઈ રાઠોડ, રાપર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કાંજીભાઈ ગોહિલ, રામજી ચાવડા, અંબાવી વાવિયા વગેરે બંને હોદ્દેદારોનું સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી, જેમાં બંને હોદ્દેદારોએ ખેડૂતો માટે ખેડૂતલક્ષી કામગીરી કરવા માટે હંમેશા તત્પર રહેવા માટે તત્પરતા દર્શાવી હતી. આમ રાપર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વણી બિનહરીફ રીતે થઈ હતી. રાપર તાલુકાની અંદર માં નર્મદાના નીર ચાલતા હોય ત્યારે જય જવાન જય કિસાનના નારા સાથે આ રાપર વિસ્તારનો ખેડૂતોનો હિતાર્થ એવો મોટો સંઘની અંદર આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ માટે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય કેશુભાઈના મેન્ડેટ હેઠળ આજે અહીં કને ખરીદ વેચાણ સંઘની અંદર ચેરમેન તરીકે જગદીશભાઈ સજોટ અને વાઇસ ચેરમેન તરીકે ઉર્મિલાબેન સાવલાની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. સૌ ઉપસ્થિત કાર્યકરોએ એમને શુભેચ્છા આપી છે અને ખેડૂતો લક્ષી સંઘની અંદર ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા અભિનંદન.